મારું નામ જયશ્રી પટેલ છે. મારે મેં મધરહુડમાં જ્યારે વિઝિટ કરી ત્યારે મને જે પ્રોબ્લેમ્સ હતા એ મેં અહીં ડોક્ટર સાથે શેર કર્યા. મારી ગર્ભાશયની પૂથળીમાં બહુ મોટી ગાંઠ હતી. 3-4 ડોક્ટરની એડવાઇસ લીધી પણ હું સેટિસ્ફાઈડ નથી. પછી હું અહીં આવી, ટ્વિંકલબેનના રેફરન્સથી આવી અને જ્યારે આનંદભાઈને મળી ત્યારે એમણે મને જે ડાયગ્નોઝ કરીને સલાહ આપી એ પ્રમાણે પછી મેં ઓપરેશનનું નક્કી કર્યું. ઓપરેશનનું નક્કી કર્યા પછી મને જે પ્રી ટ્રીટમેન્ટ હોય કે મારા બ્લડને લઈને જેટલા પણ ચાન્સીસ હતા એ બધું એ લોકોએ પહેલાં શોર્ટ આઉટ કર્યું. આફ્ટર દેટ મારું ઓપરેશન સર્જરીનો દિવસ હતો. હું બહુ જ ડરેલી હતી. ફર્સ્ટ ટાઈમ સર્જરી કરાવવાની હતી એટલે હું બહુ નર્વસ હતી. પણ મને ડોક્ટરનો જે સપોર્ટ હતો એ અનબિલીવેબલ હતો. પછી જ્યારે ઓપરેશનની ડેટ હતી, અમે લોકો અહીં આવ્યા ત્યારે એવું કહેવાય કે ડોક્ટર પોતે આવીને મને એક હિંમત આપી ગયા હતા કે તમે સહેજ પણ ચિંતા ના કરો, અમે એ બધા છીએ. સ્ટાફ આવીને તરત જ બધું ચેક કરી લીધું. વન બાય વન એ લોકોએ બધી જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દીધી. મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારે તો મારા પલ્સ બહુ જ ડાઉન હતા, પણ એનેસ્થેસિયા, મારી જે કન્ડિશન હતી એને સમજીને એ લોકોએ એનેસ્થેસિયાની પણ ટ્રીટમેન્ટ એ રીતે જ આપી જેનાથી મને મારો ડર પણ જતો રહે અને ઓપરેશન પણ સક્સેસફુલ થાય. ઓપરેશન થયા પછી એ એક પાર્ટ તો ઓકે હતો, પણ બીજો પાર્ટ જે હતો એ મારા માટે બહુ ટફ હતો. સર્જરી પછી જે પેઇન મને હતું એમાં સ્ટાફનો રોલ એટલો સરસ હતો કે એ લોકો દર 1 કલાકે, દર 15 મિનિટે જે લોકોની શેડ્યુલમાં ના આવતું હોય એ પણ એ લોકો એટલું બધું સરસ મને સપોર્ટ કર્યો. મારી ગેસને જે પ્રોબ્લેમ હતો કે કોઈ પણ યુરિનની બેગ ચેક કરવી, પેશન્ટને ક્યાં જરૂર છે, વારે ઘડી દરેક સ્ટાફ આવીને, નર્સ આવીને બધું જે લોકોએ ચેક કર્યું એ 3 દિવસ ક્યાં જતા રહ્યા મને ખબર ના પડી. અને આજે હું એકદમ 10-15 દિવસમાં તો હું ઓફિસ જઈ શકું એટલી સરસ જલ્દી રિકવર થઈ ગઈ. એટલે આ મારા માટે મારો બેસ્ટ એક્સપિરિયન્સ હતો લાઈફનો. કે જે વર્સ્ટ એક્સપિરિયન્સ હોય એને બેસ્ટ એક્સપિરિયન્સમાં મધરહુડ હોસ્પિટલ, એનો સ્ટાફ, એના ડોક્ટર્સ બધાના સપોર્ટથી હું આટલી જલ્દી રિકવર થઈ ગઈ. થેન્ક યુ સો મચ મધરહુડ હોસ્પિટલ, થેન્ક યુ સો મચ એવરી સ્ટાફ એન્ડ સ્પેશિયલી ડોક્ટર આનંદ પટેલ એન્ડ ડોક્ટર ટ્વિંકલ પટેલ. થેન્ક યુ સો મચ.